नमो अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो आयर्याणम्, नमो वज्जायाणम्, नमो लोए सव्वसाहुणम्। ज्ञातारं विश्वतत्वानां वंदे तद् गुणलब्धये अज्ञानतिमिरांधानां ज्ञानांजनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। परात्परगुरवे नमः। परम्पराचार्य गुरवे नमः। परम गुरवे नमः। सम्यक ज्ञान, साची समझण, साचू ज्ञान, ए विषय नी आपणे विचारणा चालू छे। आत्मकल्याण नी ए मुख्य कड़ी छे, आत्मकल्याण नू ए मध्य बिंदु छे। ज्यां सुधी साचू ज्ञान न थाय त्यां सुधी कोई पण उपाय करीने मोक्ष मार्ग अने मोक्ष नी प्राप्ति थई शके नहीं। शब्दों भले ना आवड़े ने बोलता, पण एने नो भाव भासवो जोईए। एटली बधी एनी अगत्य भगवाने जोई जाणी अनुभवी अने उपदेशी छे। आचार्य श्री कुनकुन स्वामीना समय सारादीमां अने कृपाळुदेवना वचनामृत बन्नेमां आपणने ए प्रचुर मात्राथी जाणवा मळे छे विषयनी छणा। बहुलोक ज्ञान गुणे रहित आ पद नहीं पामी शके, रे ग्रहण करतु नियत आ जो कर्म मोक्षे छाप ले। एम कहीने समय सार में कीधु, प्रवचन सार में तो नाम ज आप्यु ज्ञान तत्व प्रज्ञापन अने ज्ञेय तत्व प्रज्ञापन, अने ए बेनु फल एम करीने त्रीजो अध्याय पूरु करीने शास्त्र पूरु करी बे त्रण नु फल मुनि पड़ो करे तो ये ज्ञानी थाय। बसो मई गाथा में अने पछी 75 गाथा नी अंदर एवा ज्ञानी ने मुनिपणू आपे छे आचार्य। चैलेंज थी पहला पोतानी वात करे छे 201 मी गाथा में, जीवी रीते सर्व दुख थी मुक्त थवाना इच्छुक एवा मारा आत्माए आ दीक्षा ने ग्रहण करी, तेम तमारा माथी पण जो कोई सर्व दुख थी मुक्त थवा इच्छता हो तो आ दीक्षा ने ग्रहण करो। बहु अलौकिक वर्णन आवे छे, आत्मा ने न समझे तो पण प्रसन्नता उत्साह अने आनंद थी भरी दे एवं अलौकिक वर्णन पहला पोताना पर लई ले छे। कारण के ज्ञानी नो मार्ग जे छे
गाथा आ प्रमाण शनिवार चले छे साचु ज्ञान प्रगटो थता आचार्य कहे छे के साचु ज्ञान प्रगट थयु तो हवे तू आवी जा अमारी लाइन में कारण के ज्ञान नु फल विरति छे आचार्य तो हमेशा बकअप ज करे ने पछी आपणे जो के साहेब पण मारु शरीर बराबर नथी साहेब पण मने એટલો પરિષદ જય કરવાની આવા આકરા આકરી ચર્યા પાડવાની તો કે તારી મરજી પછી તો બીજા પર લે પણ એ અમે અમારા બીજા બીજા આપશે અમે નહીં આપીએ અમે તો મુનિ ભણો આપીએ છીએ મુખ્યપણે એ રીત પ્રણમી સિદ્ધજી નવર વૃષભ મુનિને ફરી ફરી શામણ્ય અંગીકૃત કરો અભિલાષ જો દુઃખ મુક્તિની श्रामण्य अंगीकार करो अंगीकृत करो अभिलाष जो दुख मुक्ति नी आपणे अल्पज्ञ भगवाननी आ सूत्रात्मक वाणी कई समझी न शकीए परंतु टीकाकार आचार्य भगवंतो आपणे एने एक एक शब्द खुल्लो करी अने समझावे छे के जुओ भाई મારા સ્વામી તમને શું કહેવા માંગે છે મારા સ્વામી કોઈ પંડિત નથી કોઈ શાસ્ત્ર જ્ઞાની નથી મહાન અનુભવી સંતોના નાયક છે મહાન અનુભવી સંતોના નાયક છે એટલે તેઓ પોતાના જીવનમાંથી તમને કહે છે પછી એ રીતે એની ટીકા અતિ ઉત્તમ છે એ ભવ્ય જીવોએ પોતાના આત્મામાં લાવવી માટે જ્ઞાન એ પાઇવટ છે મુખ્ય ધરી છે એ ધરી તૂટી જાય તો આખું વ્હીલ બંધ થઈ જાય ધરી શ્રદ્ધાને નિર્મળ કરવા માટે પણ જ્ઞાનની જરૂર છે અને ચારિત્રનું સ્વરૂપ સમજીને ચારિત્રમાં સ્થિર થવા માટે પણ જ્ઞાનની જરૂર છે તો એવા જ્ઞાનની વાત અહીંયા થોડુંક શાસ્ત્રીય દ્રષ્ટિએ કરે છે હવે પૂરું થઈ જશે થોડા વખતમાં પછી એને બીજી રીતે રજૂ કરશે તો આપણને ગઈકાલથી આગળ ધ્યાનસ્થ આત્મલીન સમ્યક દ્રષ્ટિને વિતરાગ કહેવાય છે તે સંપૂર્ણ મન વચન કાયાની ક્રિયાઓથી વિરક્ત રહીને એવી રીતે આત્માના આનંદનો સ્વાદ લઈ રહ્યા છે કે જેવી રીતે સર્વજ્ઞ વિતરાગ પરમાત્મા લે છે એ આપણે ગઈ વખતે થોડું વિચાર્યું હતું અહીંયા અદ્વત અધ્યાત્મ પદ્ધતિથી કીધું છે એટલે માત્ર ક્વોલિટેટિવલી સમજવું કે સમ્યક દ્રષ્ટિનો આનંદ ધ્યાનસ્થ દશામાં વિતરાગ ભગવાન જેવો હોય છે પણ વિતરાગ ભગવાનનો તો સર્વજ્ઞ ભગવાનનો તો અનંત ગણો અને સમ્યક દ્રષ્ટિનો તો કે એક શેર બે શેર એક કિલો બે કિલો એટલો ક્વોલિટેટિવલી સેમ અને તે પણ જનરલ સ્ટેટમેન્ટ કરીએ ત્યારે અધ્યાત્મ પદ્ધતિથી પછી જ્યારે એને સૂક્ષ્મપણે સમજવું હોય કદાચ અહીંયા સમજાવે તો ઠીક છે નહીં તો કોક વાર વિષય લઈશું ત્યારે સરાગ સમ્યકથી મન વચન કાયાની ક્રિયાઓ રાગપૂર્વક કરે છે તથાપી તે પોતાને એ સર્વ ક્રિયાઓના કરતા માનતા નથી એટલે અહીં ચોથા પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનના સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓનું વર્ણન કર્યું આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે એવી બુદ્ધિ રાખે છે કશાયના ઉદયથી તેને વ્યવહારના કાર્યો પોતપોતાની પદવી પ્રમાણે કરવા પડે છે તેને તે પોતાનું કર્તવ્ય જાણતા નથી ત્યાં આપણે અટક્યા હતા અત્યારે આપણે શું કહે છે સાહેબ
બોલો, મારા દીકરા ની તબિયત સારી નથી એટલે એની સેવા કરવા મારે જવાનું છે. બોલો સાહેબ, મારી દીકરીની ડિલિવરી આવવાની છે એટલે મારે એની પાસે જ રહેવું પડે ને. કે માં જા, પણ એની મર્યાદા કર, તો દીકરા મય થઈ જાય છે અને દીકરી મય થઈ જાય છે તો ચાલે નહીં, બે સાથે ન બને. મોહા શક્તિ કરવી અને સમ્યક દર્શનની ઈચ્છા રાખવી એ બે એક સાથે ત્રણ કાળમાં બની શકે એમ છે. એટલા માટે જ્યારે સમયસારમાં પણ વર્ણન કર્યું ત્યારે આપણે જે કળશ 136 માં લઈએ છીએ કે સમ્યક દ્રષ્ટે ભવતી નિયતમ જ્ઞાન વૈરાગ્ય શક્તિ, જ્યાં વૈરાગ્ય સુસ્પષ્ટ ન હોય તો ત્યાં આત્મજ્ઞાન હોતું નથી, અને જ્યાં જ્ઞાન હોય પણ સુસ્પષ્ટ વૈરાગ્ય ન હોય તો પણ ત્યાં જ્ઞાન ન હોય, અને જ્ઞાન વૈરાગ્ય હોય પણ જો સુસ્પષ્ટ આત્મજ્ઞાન ન હોય તો પણ તે વૈરાગ્ય સાચો. તમારા સ્કૂટર કે હીરો હોન્ડા ફાસ્ટ ચાલતું હોય અને એક વ્હીલની અંદર પંક્ચર પડી જાય મોટું તો શું થાય? હું તો ચલાવું, બીજું 10-20 કિલોમીટર ચલાવી દઉં, ન ચલાવાય, ખલાસ થઈ જાય ટાયર ને ટ્યુબ બંને. બે વ્હીલ સાબુત હોય તો જ આગળ જવા, જ્યાં જ્ઞાન હોય ત્યાં વૈરાગ્ય હોવો જ જોઈએ, સાચું જ્ઞાન હોય, અને જ્યાં વૈરાગ્ય હોય ત્યાં આત્મજ્ઞાન હોવું જ જોઈએ જો સાચું હોય. એક ટ્રાન્ઝિટરી પીરિયડ થોડો છે કે ઉત્તમ મુમુક્ષુને વૈરાગ્ય હોવા છતાં હજુ આત્મજ્ઞાન પ્રગટ થયું નથી તો એનું કેમ? વેઇટ ફોર અ વાઇલ. વૈરાગ્ય સાચો છે કારણ કે પ્રમાણિક છે, અંતરનો છે, પરંતુ હજુ પારમાર્થિક નથી. મોહ ગ્રંથિનો વિચ્છેદ થયા વિના કોઈ પણ જીવને સાચો વૈરાગ્ય હોઈ શકે નહીં, કારણ કે સૂક્ષ્મ સમજવા માટે કર્ણાનયોગમાં જવું પડે. જિસકે મોહ ગ્રંથિ વિદ્યમાન હોતી હૈ ઉસકો આત્મજ્ઞાન નહીં હોતા ઓર ઉસકો પારમાર્થિક વૈરાગ્ય ભી નહીં હોતા. એને સંતો સાદી ભાષામાં મૂક્યું છે, આપણે નિષ્કુળાનંદજી મહારાજનું પ્રસિદ્ધ ભજન છે, ત્યાં શબ્દ જુદો વાપરે. ત્યાં ગે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય જી, ત્યાં ગે વૈરાગ્ય વિના કરીએ કોટી ઉપાય જી. પછી આગળ કહે, પળમાં જોગી ને પળમાં ભોગી રે એનો એળે ગયો અવતાર જી, ત્યાગ ન ટકે વૈરાગ્ય વિના. મહાન પુરુષોનું કામ છે, સામાન્ય મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત ન કરી શકે, તેને માટે તેને મરણિયા થવું પડે. લોક મૂકે પોક અને ઘરવાળા જાય રિસાઈ તો પણ પોતાના ધ્યેયને ન છોડે એવા પુરુષો તેજ તત્વને પ્રાપ્ત કરી શકે. દરેક વખત કે સાહેબ આ લોકો કહે તેમ સાચું, આ લોકો કહે એ પ્રમાણે કરવાનું, આ બધાને હું પહેલા પૂછી જોઉં, આ લોકો બધા રજા આપે તો કરું, આ લોકો બધા જેમ આપણે તો જીવવાનું, તો એ લોકો તો એમ જ કે એમને જે જ્ઞાનમાં છે અને એમને જે અનુભવમાં છે કે ભાઈ રાગ કરો, અમારી સાથે રહો, અમારી રીતે વર્તો અને અમારું ધ્યાન રાખો અને અમારા જ ઘરમાં રહો અને અમારા જ ઘરમાં
व्यवस्था न बनी सके, भारतीय सांस्कृतिक परंपरा की व्यवस्था न बनी सके। कारण के बे आश्रम पर चौकड़ी मार दीजिए, वानप्रस्थ आश्रम न जोइए अने सन्यास आश्रम न जोइए, एकलो गृहस्थ आश्रम, ये व्यवस्था न बनी सके। आ तो सामान्य कथन छे, महापुरुषो तो एनु बहु वैज्ञानिक स्वरूप। बार व्रत श्रावकना त्यारे ज खरेखरा सफल थया कहवाय के जारे तेरमू व्रत ते आचरता आचरता शांति पूर्वक देह छोड़े। तो घरना कार्यो करवा पड़े तो पण ते केवी रीते करवा ए समय सार मां ज कह्युं छे। भले त्या वर्णन उत्तम सम्यक दृष्टि करेलू, उत्तम सम्यक दृष्टि परम पुरुष दशा वर्णन, छेली चार लीटी बोलो। जल सो जग विलास भाल सो भुवन वास काल सो कुटुंब काज लोक लाज लार से सिठ सो सुजस जाने बीठ सो बखत मान ऐसी जाकी रीति ताही पंडित बनारसी। छोतरा खंड ना गया महावीर भगवान नु नाम ले उन्हें फोसी साव फोसी साव फोसी नाम कोनो इतना मने कांता में बोलावता था, बराबर ने कांता में बोलावता था ने नाम ले वो वीर नु ने वर्तन ढीलू घेस, नाम ले वो वीर नु ने वर्तन ढीलू घेस, मार दे कहीं था ही नहीं, कहीं था ही नहीं, धर्म बरम के मारते की था महावीर भगवान नाम ही। वाह भाई वाह, आनंदगंज जी नु काम से वीर जी ने चरणे लागू वीर पणु ते मागू रे, मिथ्या मोह ते मेरे भाई भाग्यू जीत नगारू भाग्यू रे, वीर जी ने चरणे लागू वीर पणु ते मागू रे। दरेक ने एक सरखू ना थाय, त्याग धर्म प्रगट न जाए एकदम, पण एनी श्रद्धा में तो एकदम पाकी वस्तु होवी जोईए, अने जे श्रद्धा में पाकी होय एने सर्वज्ञ भगवान एम कहे छे 20% एना चारित्र में आवे ज। ए थोड़ी बात चलती थी, एकलो सिद्धांत जाने ने एने मोक्ष मार्ग न प्रगटे। दरेक गुण स्वतंत्र छे, दरेक नी पर्याय स्वतंत्र छे, एम नथी दरेक गुण पर्याय स्वतंत्र, तो सापेक्ष कथन छे। મારી શ્રદ્ધા નિર્મળ થઈ એટલે મારું ગમે તેવું આચરણ હોય, કારણ કે એ તો ચારિત્ર છે, એમ ન હોય કારણ કે મોહની કર્મની વ્યવસ્થા જ એ સપ્તર્ષિ જેવી છે। ચાર પ્રકૃતિ તો ચારિત્ર મોહનીની છે, અને ત્રણ જ પ્રકૃતિ શ્રદ્ધા મોહની, તમે દર્શન મોહની કહો છો। માટે જેની શ્રદ્ધા નિર્મળ થઈ તેને અનંતાનુમંદિના ભાવ જેટલું ચારિત્ર અવિનાભાવીપણે પ્રગટે, અને ન પ્રગટે તો તે સમ્યક દ્રષ્ટિ હોય। આ વિશ્વમાં ભગવાન જેવો સુપર સાયન્ટિસ્ટ કોઈ જન્મ્યો નથી, ભગવાન કોઈ વ્યક્તિ નથી, ભગવાનનું સર્વજ્ઞનું શાસન તો એ અનંત અનાદિકાળથી ચાલે છે, અનંતકાળ સુધી ચાલશે, એનો બનાવનાર કોઈ નથી। ભગવાન નું શાસન કોને બનાવ્યું? કોઈએ બનાવ્યું નથી। આ દુનિયા કોને બનાવી? કોઈએ બનાવી નથી, છે જ, એમાં ફેરફાર ત્યાં કરે, જળ ત્યાં સ્થળ ને સ્થળ ત્યાં જળ થાય, હિમાલય હોય ત્યાં સમુદ્ર થઈ જાય, સમુદ્ર હોય ત્યાં હિમાલય થઈ જાય, હે એવું બધું થાય। ગંભીર ધીર વીર પ્રમાણિક સદગુણ સંપન્ન એવા પરાક્રમી પુરુષને આ દુનિયાનું સર્વોત્તમ પદ પ્રાપ્ત થાય છે। તો કેવું જાણે છે? કર્મોદય જનિત રોગ જાણે છે, તે સરાગ સમ્યક્તિનું જ્ઞાન તથા શ્રદ્ધા તો વિતરાગ સમ્યક દ્રષ્ટિના જેવા છે, માત્ર ચારિત્ર મોહના ઉદયનો અપરાધ છે, તેને તે સમ્યક દ્રષ્ટિ કર્મનો ઉદય જાણે છે, તેને પર રૂપે અનુભવ કરે છે।
पर रूपे नहीं, पर रूपे तो खरु एटले पग, पर रूपे एटले रोग रूपे, रोग रूपे अनुभव करे छे। एटला माटे अहींया थी लीधुं, जाल सो जग विलास, भाल सो भुवनवास, काल सो कुटुंब काज, लोक लाज लारस। मात्र चारित्र मोहना उदय नो अपराध छे, तेने ते सम्यक दृष्टि कर्म नो उदय जाने छे, तेने पर रूपे अनुभव करे छे। पर रूप अनुभव करवा जेवू छे? पर रूप अनुभव करवा जेवू छे? एने अनुभवता नथी, एम समझवो एनो अर्थ। जाप जपे નાનપણમાં પોતાની ભાવના વ્યક્ત કરી, દ્વાદશ વ્રત અને દીનતા ધરી, સાત્વિક થાઉં સ્વરૂપ વિચારી, એ મુજને સદા શુભ ક્ષેમ, નિત્ય અખંડ રહો ભવહારી। અને જયારે વિશેષ દશા પ્રકૃતિ તરીકે છે, સર્વ સંબંધ નું એ બંધન તે ક્ષણ છે દિને, વિચર શું કવ મહત પુરુષ ને પંથ જો। અને જ્યાં સુધી એવી દશા નથી પ્રગટી ત્યાં સુધી શું કહે છે? એવી નથી પ્રગટી શકતી તો એને જાણ્યું તો ખરું। 452મું પાનું, નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ। પેજ 452, નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ, આ કુટુંબનું કાર્ય, વેપારનું કાર્ય, ધંધાનું કાર્ય, સોશિયલ રિલેશનશિપ્સ, ઇકોનોમિક કમિટમેન્ટ્સ એન્ડ ધ રેસ્ટ, નિત્ય છૂટવાનો વિચાર કરીએ છીએ, નીચેથી લગભગ 10મી લાઈન, અને જેમ તે કાર્ય, એટલે 569મી, અને જેમ તે કાર્ય તરત પતે તેમ જાપ જપીએ છીએ। જો કે એમ લાગે છે કે અહીંયા તો માઇલ્ડ ભાષામાં લખી છે, એનો અર્થ એમ કે અમે એવો નિર્ણય કર્યો છે કે અમે એવું કન્ક્લુઝન કર્યું છે કે તે વિચાર અને જાપ હજી તથારૂપ નથી, શિથિલ છે। અમારો જાપ શિથિલ છે, જેવો જોઈએ તેવો નથી, ઓપ્ટિમમ નથી, સબ ઓપ્ટિમમ છે, મિનિમમ છે। માટે અત્યંત વિચાર અને તે જાપને ઉગ્રપણે આરાધવાનો અલ્પકાળમાં યોગ કરવો ઘટે છે એમ વર્ત્યા કરે। કર્મો જયારે આપણે આમ માર્ગ આપશે ત્યારે આપણે નિયમ વ્રત વગેરે લઈશું। હમણાં તો કોઈ નિયમ વ્રત લેવાય નહીં, કળિયુગ છે એટલે શું કરીએ? હું પ્રયત્ન કરું, પૂરેપૂરો પ્રયત્ન કરું, છતાં નિષ્ફળ જવું તો સમતા રાખો, પણ એ સમતા મિથ્યા દ્રષ્ટિ ન રાખી શકે, આ તો સમ્યક દ્રષ્ટિની વાત છે। મિથ્યા દ્રષ્ટિ હોય તો એને અંતરમાં હજુ ભગવાનની વાણી સાચી છે એવો કશાયની ઉપશાંતતામાં એ માનતો નથી, કશાયને ઉત્તેજિત કરવા એમ માને છે, તો જ ટીવીની સામે ઇડિયટ બોક્સ સામે તો બેસી કેમ રહે છે? આખો દાડો દીકરાને દીકરાને કેમ રમાડે છે? રાગમાં એને રસ છે ને રાગની વૃદ્ધિ કરવી એમાં આનંદ માને છે, અને એ જ એના જીવનનું કર્તવ્ય અંતિમ સમય સુધી માને છે। માતાઓ માફ કરે, સાવધાન થઈ જવાનું, દીકરાને દીકરો હોય તે દાદા 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 દાદી 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 કરીને એકદમ ખોળામાં બેસે, તારીખ જરાક 5-10 સેકન્ડ બેસી, બેટા બેટા અહીંયા બેસી, અહીંયા બેસો બેટા, અહીંયા બેસો બેટા, કે સાહેબ તો એને મજા નો આવે ને મને મજા નો આવે, કે એ મજા નથી પણ સજા છે, એ મજા નથી પણ એમ સમ્યક દ્રષ્ટિ વિચારે છે, અને એવી વિચારધારા વર્તતી ન હોય, એવો પ્રયત્ન વર્તતો ન હોય તો તે નિશ્ચય સમ્યક દ્રષ્ટિ નથી। પછી આ ઉત્સર્ગ માર્ગ, અપવાદ માર્ગ છે,
અપવાદ માર્ગ છે એ 153 માં કયો છે? કળશમાં, એ જ કળશમાં, એ સમયસાર કળશ 153 માં અપવાદ માર્ગ કયો? અલૌકિક છે ભગવંતોનું વિજ્ઞાન, પણ ત્યાં સુધી પહોંચવાની વર્તમાનમાં એટલો બધી સાધના આગલા ભવની નથી, આ ભવની પણ નથી. સંસ્કૃત નથી વાંચતો, જેણે ગુજરાતી, જેનો હિન્દી પણ આપણે બોલીએ છીએ વારંવાર, જે નિજ પૂર્વ કર્મ ઉદય સુખ ભુંજત ભોગ ઉદાસ રહેંગે, જે દુઃખ મેન વિલાપ કરે નિર્ભય રહી એ તન તાપ સહેંગે, હાય જિન કે દ્રઢ આત્મ જ્ઞાન ક્રિયા કરી કે ફલ કો ન ચહેંગે, તે સુવિચક્ષણ જ્ઞાયક હૈ તિન કો હમ તો કરતા ન કહેંગે, તે સુવિચક્ષણ જ્ઞાયક હૈ તિન કો હમ તો કરતા ન કહેંગે. ભગવાન છે, ભગવાન તો બધા પાસા કહેશે, કારણ કે ભગવાનનું જ્ઞાન સર્વતોમુખી અને સંપૂર્ણ છે. પણ આપણે માત્ર ફિટ થતી પાઘડી પહેરી લઈએ અને પછી કહે કે ભગવાનનું, ભગવાને આમ કીધું છે, પણ ભગવાને એ કીધું પછી બીજું કીધું છે કે નહીં, પછી ત્રીજું કીધું છે કે નહીં? આપણને આપણા રાગ દ્વેષ પોષાય એવા થોડાક શાસ્ત્રો ને એવા થોડાક શ્લોક ગોખી લીધા, પછી આપણે કે જો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન સ્વયં જ્યોતિ શુદ્ધામ, આગળ નહીં બોલવાનું. બીજું કહીએ કેટલું કર વિચાર તો એ નહીં બોલવાનું. સર્વજીવ છે સિદ્ધ સમ, એટલું જ. બહુ વળી કોઈ કહેતો કે જે સમજે તે થાય, આગળ તો નહીં બોલવાનું. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત એ નહીં બોલવાનું, કારણ કે પોતાને પોતાની વાત રજૂ કરીને એ જ પૂર્ણ સત્ય છે એમ સ્થાપિત કરવું છે, પણ એવું છે નહીં. માટે વક્તા જ્ઞાની આચાર્ય ભગવાનના આશયને પ્રમાણિકપણે અનુસરો અને પોતાનો નાક પહેલા કાપીને પછી શાસ્ત્ર જ્ઞાન થાય, પહેલે ઇસકો કાટના પડતા હૈ. ભગવાનને નમસ્કાર કરો છો, પરંપરાચાર્યોને પણ નમસ્કાર કરો છો, અને પછી પાછા કોને ત્રીજા નમસ્કાર કરો છો? અવિરલ શબ્દ ઘનૌઘ પ્રક્ષાલિત ભૂતલ સકલ મલ કલંકા મુનિવિરૂપાસ્ય તીર્થા સરસ્વતી હરતુ નો દુરિતાન. હે પરમાત્મા, મારી દુર્બુદ્ધિ છે, કુબુદ્ધિ છે, ઇલોજિક છે, કુતર્ક છે, હે પરમાત્મા, હે માતા સરસ્વતી દેવી, મારી બુદ્ધિમાંથી એ કુબુદ્ધિ, કુયુક્તિ, કુતર્ક, ખોટા લોજિક નીકળી જાવ અને આપની આજ્ઞા તે મને સમજાય. મારા જીવનમાં આપની આજ્ઞા પ્રમાણિત થાય, પ્રસારિત થાય એવી મારી વિનંતી. ત્યારે શાસ્ત્ર વાંચવાની યોગ્યતા આવે. સર્વ મન વચન કાયાની ક્રિયાઓ પણ પર જાણે છે, એટલા માટે તે પણ પૂર્ણ ઉદાસીન છે. અહીંયા અપેક્ષા સમજો, પૂર્ણ ઉદાસીન તો પૂર્ણ ઉદાસીન ચરણાનુયોગની અપેક્ષાએ સાતમા ગુણ સ્થાને, કર્ણાનુયોગની અપેક્ષાએ બારમા ગુણ સ્થાને, પણ નિશ્ચયને એની અપેક્ષાએ જ્યારે લેવાય, અધ્યાત્મ પદ્ધતિની મુખ્યતાથી કહેવાય, ત્યારે એમ પણ કહેવાય કે સમ્યક દ્રષ્ટિ જે છે તે ઉદાસીન છે, એમ પણ કહેવાય, એમ પણ કહેવાય સમ્યક દ્રષ્ટિ છે તેને બંધ થતો નથી, એમ પણ કહેવાય. તો એ કઈ અપેક્ષાએ સમજવું? એ અપેક્ષા અધ્યાત્મ પદ્ધતિથી એમ કહેવાય કે સમ્યક દ્રષ્ટિને બંધ નથી, અથવા એમની મુક્તિ નક્કી થઈ ગઈ અને એમને આવો બંધ થતો નથી, એટલે તેઓ શાંત દશા તિનકી પહેચાની કરે કરજોરી બનારસી.
પણ આપણે જે પેલી સરાક સમ્યક દ્રષ્ટિ વિતરાક સમ્યક દ્રષ્ટિ તે દિવસે વાંચ્યું હતું એના આધારથી જયસેન આચાર્યની ઉક્તિ પ્રમાણે ઇન્ટરપ્રિટેશન પ્રમાણે સમયસારમાં જ્યાં જ્યાં સમ્યક દ્રષ્ટિ શબ્દનો ઉપયોગ કર્યો છે ત્યાં મુખ્યપણે વિતરાક સમ્યક દ્રષ્ટિને લેવા અને ગૌણપણે સરાક સમ્યક દ્રષ્ટિને લેવા એમ સર્વત્ર આ ગ્રંથમાં એપ્લિકેશન કરવી એમ ડિસેક્શન શ્રી જયસેન આચાર્ય દેવે કરેલું છે. એવી જાતનું ડિસેક્શન અમૃતચંદ્ર દેવ કરતા નથી. એ સ્વીપિંગ સ્ટેટમેન્ટ એક સાથે જ કરે છે કારણ કે એમની સામે પણ એવા જ મહાપુરુષો શ્રોતા રૂપે બેઠા છે. કુનકુન સ્વામી વખતે તો બધા એવા હતા, કેટલાય એમને શ્રાવકોને ઉપદેશ આપવાનું કોક જ વાર બને. કોઈ મોટી પ્રતિષ્ઠા કે કોઈ એવા નગરમાં જાય રાજાઓના ત્યારે, બાકી તો એમનું એ જ્યાં રહેતા હોય ત્યાં બહુ શ્રાવકો જાય નહીં. પહાડ, જંગલ, નદીનો તટ એવી જગ્યા, કારણ કે દરરોજ ખાવાની એમને જરૂર નહીં, આહાર માટે કે દરરોજ ન નીકળે, દો દિન ચાર દિન મેં નીકળ ગયે તો નીકળ ગયે. એવા મહાપુરુષોના ચરિત્રનો વિચાર કરવાથી પણ કરોડો કર્મો ખપે છે જો ભાવ હોય તો. એસે મહાપુરુષો કે ચરિત્ર કા ભાવપૂર્વક ભક્તિપૂર્વક વંદન સ્તવન સ્મરણ સમર્પણ કરના તો કરોડો અરબો પાપ નષ્ટ હો જાતે હૈ. એસા ભગવાન કોણ કહેતે? માનતુંગા આચાર્ય કહેતે. વાહ, ભગવાન કી બાત, બોલો ભાઈ આગળ. પાંચ દસ મિનિટ છે. દૂરે રાખો સ્તવન કરવા આપના એક ધારા, પાપો નાશે જગજન તણા નામ માત્રે તમારા. કવિ છે ને, મોટા કવિ છે, પ્રેમથી ભગવાન નામ બોલે. કેવી રીતે બોલાવો છો ભાઈ તમે? ધૂન કેવી રીતે બોલાવો છો? એક વાર તો પ્રેમેથી બોલ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એક વાર તો પ્રેમેથી બોલ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, એક વાર તો પ્રેમેથી બોલ સહજાત્મ સ્વરૂપ. આપણે પ્રેમ વગર બોલીએ છીએ એટલે ફળ થતું. બોલાવો, ચલો પતાવો. વિચાર બીજા ચાલે, વિચાર બીજા આપણે. પદ ગાયું ને એમાં પણ એ જ આવ્યું હતું, પદ હમણાં ગાયું ને એમાં પણ આવ્યું હતું. પ્રેમ ભાવ, હૃદય અગર પીગલતા નહીં તો પરમાત્મા મિલતા નહીં. હૃદય ચકચૂર હો જાણા ચાહીએ, મસ્ત હો જાના ચાહીએ, તબ સોફ્ટ લાઈક ધ કોટન, વેરી સોફ્ટ એસા હો જાના ચાહીએ. હવે એટલું પૂરું કરી નાખીએ. તે ભાવના એવી રાખે છે કે આ સરાગતા ક્યારે મટે અને હું વિતરાગ થઈ જાઉં. પોઈન્ટ પર આવ્યા, બીજા પોઈન્ટ પર આવ્યા. એક પક્ષ બતાવ્યો ને, બીજો પત્ર, બીજો પક્ષ બતાવે છે. આ સરાગતા ક્યારે મટે અને હું વિતરાગ થઈ જાઉં. તત્વજ્ઞાની સમ્યત્વનું હું નિશ્ચિતી પરમાત્માવત શુદ્ધ નિર્વિકાર જ્ઞાતા દ્રષ્ટા સુયોગ જ્ઞાન તે આત્મજ્ઞાન કહેવાય છે. એમ જાણે સદગુરુ ઉપદેશથી રે, એમ માને સદગુરુ ઉપદેશથી રે, અને એમ અંશે અનુભવે એનું નામ સમ્યક જ્ઞાન. એ આપણે ઘણી વાર લીધું છે કે ત્રણેય એકલા હોય નહીં. અકેલા જ્ઞાન હોતા નહીં, અકેલી શ્રદ્ધા હોતી નહીં, અકેલા આચરણ હોતા નહીં. અગર અકેલા હૈ તો વો પારમાર્થિક નહીં હૈ. જબ તીનો સાપેક્ષ હોતે હૈ, તીનો કા સમન્વય હોતા હૈ તો વો પારમાર્થિક બનતા.
समाधि के आनंद का अनुभव कराता है, अतीन्द्रिय आनंद का अनुभव कराता है। एवं ज्ञान ते आत्मज्ञान कहवाय छे, एज आत्मज्ञान परम सुख नु साधन छे, एज आत्मज्ञान परम सुख नु साधन छे। बोलो प्रवचन सार गाथा। फरी बोलो सौ मृदो 238 एम अपन मूल गाथा मन दे। मूल गाथा में आचार्य भगवान शब्दों मुक्या है जुदी रीते मुक्या है, पण टीकाकार भगवान अपने जुदी रीते समझावे। पहलो आगम ज्ञान, ये शब्द भगवान ना छेते आगम ज्ञान, तत्वात श्रद्धान, आत्म ज्ञान अने संयम, आ चार ना युक्तपणा थी मोक्ष मार्ग अने मोक्ष प्रकट छे। परंतु ये चारे मा आत्म ज्ञान ते साधकतम छे, एम भगवान अमृतचंद्राचार्य देव नु फरमान छे, एम श्रीमद भगवत अमृत चंद्राचार्य देव नो फरमान है। चारे बराबर छे, चारे मान्य छे, मारा स्वामी कहे छे ये बद्दू बराबर छे, पण चार मा पण राजा छे एक, बीजा बधा एनी कैबिनेट मिनिस्टर, प्राइम मिनिस्टर कौन है वो आत्मज्ञान, वो प्राइम मिनिस्टर है, फिर संयम है वो होम मिनिस्टर है, और फिर आगम ज्ञान है वो फाइनेंस मिनिस्टर है, और दूसरा है वो उद्योग मंत्री लेने तो रेलवे मंत्री ले लो, जो लेना है डिफेंस मिनिस्टर ले लो, जो लेना है। ज शब्द मुकी दो छे, एज आत्मज्ञान परम सुख नो साधन छे, ए आत्मज्ञान ने निश्चय सम्य ज्ञान कहे छे, एने जे जिनवाणी नो सार एटले भाव शुद्ध ज्ञान कहे छे, ए आत्मज्ञान मा उपयोग निस्थिरता ने स्वरूपाचरण चारित्र कहे छे, स्वानुभव कहे छे, आत्मज्ञान कहे छे, भाव शुद्ध ज्ञान द्वारा आत्मा नो अनुभव बीजरा चंद्रमातुल्य छे, तेज अभ्यास ना बळथी वत्तो वत्तो पूर्ण चंद्रमा रूप केवल ज्ञान थई जाय छे, जे रत्नत्रय थी सहज सुख नी सिद्धि थाय छे, तेमा आत्मज्ञान ज निश्चय सम्य ज्ञान छे। जे 593 नो वाच्यो ने एनु पहेलु वाक्य बोलो भाईओ, मने 500 નું પહેલું વાક્ય બોલો, એક આત્મજ્ઞાન, સર્વ ક્લેશ થી અને સર્વ દુઃખ થી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે। ડોગમેટિઝમ એટલે એક જ એમ પણ નથી અને એક માત્ર એમ પણ નથી, પણ છતાં એક એમ છે। ज्ञानी पुरुष ना एक एक शब्द मा एक एक अक्षर मा अनंत आगम रह्या छे ते केम हशे, एवू जो जीव अंतर मा समझी शके एटले के एने भाव वासे, तो पछी आ देहादि आज थी वर्तो प्रभु आदिन, दास दास हूँ दास छु आप प्रभु नो दीन, एवू थई जाय। पण हजु आपणे मानी छे के एमने आटलू ज्ञान हतुं, अमने आटलू ज्ञान छे, अमने आटलू ज्ञान छे, બધા ભાગ લઈ લીધા એટલે આનો વિસ્તાર ઘણો થઈ શકે, અત્યારે આપણે કરવો ન દે, કારણ કે એક ની એક વાત ઉથલાવીને જ્ઞાન નહીં ની અપેક્ષાથી કીધી, શ્રદ્ધા નહીં ની અપેક્ષાથી કીધી, ચારિત્રની અપેક્ષાથી કીધી, અધ્યાત્મ પદ્ધતિથી કીધી, સિદ્ધાંત પદ્ધતિથી કીધી, ચરણાનુયોગથી કીધી, દ્રવ્યાનુયોગથી કીધી, એમ દરેક રીતે કીધી। છેલ્લે કન્ક્લુઝન જે છે એમાં કન્ક્લુઝન આવી જાય, જે રત્નત્રયથી સહજ સુખની સિદ્ધિ થાય છે તેમાં આત્મજ્ઞાન જ નિશ્ચય સમ્ય જ્ઞાન છે। વળી પાછી 238મી ગાથા, આ આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે દ્રવ્યશુદ્ધ દ્વારા
छ द्रव्य पांच अस्तिकाय सात तत्व अने नौ पदार्थों ज्ञान आवश्यक छे। ते प्राप्त करवा परमागम नो अभ्यास करवो बहु अगत्य नो छे। आ शास्त्राभ्यास ने व्यवहार सम्यक ज्ञान कहे। अहिया बंने रीते कीधु छे आत्मसिद्धि में आमां एक पॉइंट उमेरी दीधो है। मैं कीधु ते प्राप्त करवा परमागम नो अभ्यास करवो बहु अगत्य नो छे। आ शास्त्राभ्यास ने व्यवहार सम्यक ज्ञान कहे छे। पण ए शास्त्र ज्ञान केवी रीते प्राप्त था એટલા માટે આત્મસિદ્ધિ બંને આ પણ સ્વીકાર્યું પાનો નંબર બીજો આપ્યો પહેલો નંબર કોનો આપ્યો પ્રત્યક્ષ સજ ગુરુ સમ નહીં પરોક્ષ જન ઉપકાર એવો લક્ષ થયા વિના ઉગે ને આત્મવિચાર પછી પાછા ફરીથી આગળ તો પહેલા કહી દીધું સેવે સદગુરુ ચરણ ને એમ નવમી ગાથામાં અને પાછા ફરીથી કહેશે સત્તરમી ગાથામાં સ્વચ્છંદ મત યાગ્રહ ત્યજી વર્તે સદગુરુ લક્ષ પણ વચ્ચે આ વાતનો પણ સ્વીકાર કર્યો ગાથા બોલો એ આ વાતનો પિત્વના જેહ નિરૂપક શાસ પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાર એ જ વાત 860 ના 3 માં કહી 860 ના 3 મુદ્દા બોલો ભાઈઓ માંથી પાછળથી 860 ના 3 મુદ્દા જરાક મોટેથી ક્રમમાં બીજો નંબર ત્રીજો નંબર બીજો કીધો વાંધો નહીં निरंतर अथवा वारंवार सत्पुरुष नो समागम नंबर वन श्री सत्श्रुत नु चिंतन नंबर टू अने गुण जिज्ञासा नंबर थ्री ऑल द थ्री कंबाइंड विल गिव यू द रिजल्ट ऑफ द डिस्ट्रक्शन ऑफ द मिथ्यात्व मोहनी त्या दर्शन मुनि शब्द वापर्यो छे एंड दैट विल रिजल्ट इन सेल्फ रियलाइजेशन तो बनने पर